ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે સ્વાધ્યાયનો દાખલો છે એની ચર્ચા કરવાના છીએ આ એક્ઝેક્ટ આઈડેન્ટિકલ ઉદાહરણ ચાર પોઈન્ટ એક જે આપણે જોયું હતું ચાર પોઈન્ટ એક એની જેવો જ છે એમાં એક દિશા અલગ હતી અને આમાં દિશા થોડી જુદી છે તો આપણે જોઈએ તમને એવું આપ્યું છે કે વરસાદ શિરોલંબ દિશામાં ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી નીચે પડી રહ્યો છે કોઈ સ્ત્રી ઉત્તર થી દક્ષિણ દિશા તરફ દસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ થી સાયકલ ચલાવી રહી છે તો તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ હવે ધારો કે આ એ સમતલ છે તો આમાં આપણે જો દિશાઓ જોઈએ તો આ નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ આમ થશે એટલે ખાલી તમારી જાણકારી માટે જે ઉપરથી નીચે તરફ તો આની આકૃતિ છે એ આવી રીતે થશે તો જુઓ વરસાદ જે છે એ આમ શિરોલંબ પડી રહ્યો છે આ વી આર કહીએ વેલોસિટી ઓફ રેઇન અને એ આપણને આપ્યું છે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ આ ધારો કે ઉત્તર થી દક્ષિણ છે આ ઉત્તર છે આ દક્ષિણ છે તો સાયકલ ની ઝડપ આમ છે વીસી એ છે દસ મીટર પ્રતિ સેકન્ડ અને આનું જો આપણે પરિણામી બનાવીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની ની રીતથી તો આ પરિણામી થયું તો એનું જે પરિણામ બને એ આમ બનશે આ પરિણામી સદિશ થયો અને આ ખૂણો ધારો કે theta છે તો આકૃતિમાં આ આકૃતિમાં ten theta બરાબર સામેની બાજુ એટલે આ એ છે વીસી પાસે બાજુ એટલે વીઆર એ આપણને બરાબર દસ ના છેદ માં વીઆર છે એ છે ત્રીસ એટલે આ વન બાય થ્રી અથવા તો ઝીરો થ્રી 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 થ્રી

ખૂણો એ પણ અઢાર ડિગ્રી થાય તો આ શિરોલંબ દિશા થઈ આ જે છે એ શિરોલંબ દિશા થઈ તેની સાથે આ બાજુ છત્રી રાખવી જોઈએ એટલે તમે જવાબ જોશો તેમાં એવું લખ્યું છે કે મહિલાએ છત્રી શિરોલંબ સાથે દક્ષિણ તરફ અઢાર ના કોણે રાખવી જોઈએ તો એ જે છે એ આપણો જવાબ થયો થેન્ક યુ વેરી મચ